નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાસનો પાઠ નંબર સાત નવી નવાઈનું સરઘસ આ પાઠની આપણે સંપૂર્ણ સમજૂતી ભાગ એક માં મેળવીશું ત્યારબાદ ભાગ બે માં આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ સૌપ્રથમ પાઠની શરૂઆત કરતા પહેલા એની લેખિકા અહીંયા આપણને આપેલો છે જન્મ સુરતમાં થયો હતો એ લોકો એમના જાણીતા પુસ્તકો છે તેમનો આઠમો આઠમો રંગ નામે એક નવલકથા પણ આપેલી છે તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે ત્યારબાદ આપણે થોડી ઘણી પાઠની ચર્ચા કરીએ તો કે આ બાળ નાટકમાં બરાબર આ એક સરસ મજાનું બાળકોનું નાટક છે આ બાળ નાટકમાં વિવિધ પ્રાણીઓના પાત્રો જુદા જુદા પ્રાણીઓના પાત્રો દ્વારા દોસ્તીનું સરઘસ હવે તમને એવો પ્રશ્ન થશે કે સરઘસ એટલે તો કે કોઈ એક ખાસ પ્રસંગ હોય કે કોઈ ઘટના બની હોય ત્યારે દેખાવ કરવા માટે જે જન સમુદાય નો જે સંઘ કાઢવામાં આવે છે આપણે એને શું કહી શકીએ સરઘસ સરઘસ કાઢવામાં આવે છે જેનો હેતુ મૈત્રી એટલે કે મિત્રતા સ્થાપવાનું હોય છે બરાબર સરસ મજાનું એવું કે આ આપણને બાળ નાટક આપ્યું છે એમાં શું કહેવા માંગે છે તો કે વિવિધ પ્રાણીઓ જુદા જુદા પ્રાણીઓના પાત્રો ભજવ્યા છે છોરાવે અને એમાં આપણને દોસ્તી એટલે કે સરસ એવી મિત્રતા મિત્રતા માટેનું સરઘસ કાઢ્યું છે થાય છે એવું કે અમુક માણસો થોડા ઘણા માણસો કોઈને કોઈ કારણોસર ઝઘડે છે હવે કોઈના હાથમાં દંડો હોય છે કોઈના હાથમાં પથરા હોય છે કોઈ બંદૂકની ગોળીથી બરાબર આવી રીતે ઝઘડે છે ત્યારે આ બધા વચ્ચે એક મિત્રતા સ્થાપવા માટે આજે ઘણા જ માર્મિક બરાબર એકદમ મર્મ રીતે અને રસપ્રદ છે નવી નવાઈ સરઘસ દ્વારા માણસ જાતને પણ મૈત્રીનું મહત્વ સમજાય છે આ સરઘસનો હેતુ શું હતો તો કે મિત્રતા સ્થાપવાનો બરાબર તો પ્રાણીઓ દ્વારા પ્રાણીઓના મોહરા પહેરીને એના ચહેરા દ્વારા આ મનુષ્યોને જે ઝઘડે છે એકબીજા સાથે વગર કારણે બાંધે છે બરાબર એનામાં એક મિત્રતા સ્થાપવાનો હેતુ હોય છે અને આ નવી નવાઈનું સરઘસ આ કેમ આનું નામ નવી નવાઈનું સરઘસ રાખ્યો એવો તમને સવાલ થશો થતો હશે તો હવે નવી નવાઈનું સરઘસ એટલે શું તો કે આપણે સામાન્ય રીતે સરઘસ જોઈએ છીએ પણ માણસોના બરાબર જન સમુદાયના લોકો જે સંઘ કાઢે છે જે સરઘસ કાઢે છે એ માણસો દ્વારા નીકળે છે પણ આ પહેલી વાર એવું બન્યું છે કે પ્રાણીઓ સરઘસ કાઢે છે પ્રાણીઓ દ્વારા એક સરઘસ કાઢવામાં આવે છે જેથી એને શું કીધું છે કે નવી નવાઈનું સરઘસ આવતો ક્યારેય જોવા પણ નહીં મળ્યું હોય તો આ નવી નવાઈના સરઘસ દ્વારા માણસ જાતને પણ મૈત્રીનું એટલે કે મિત્રતાનું મહત્વ સમજાય છે તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ મોટા શહેરની એક ગલી શું કીધું છે કે મોટા શહેરની એક ગલી એક રસ્તા બાજુ સવારના દસ નો સમય દસ એક વાગ્યા હશે દસ વાગ્યા જેવો સમય હશે પ્રાણીઓના મોહરા પહેરેલા બરાબર એવા ચહેરા પહેરેલા પાંચ છ બાળકો પાંચ થી છ બાળકો ગલીમાં સાંકડી ગલીમાં ફરી રહ્યા છે એમાં ગાય બળદ કૂતરો બકરી બિલાડી છે ત્યાં જ એક બાળક કૂતરાનું મોહરું પહેરેલું બરાબર એક બાળક છે અને શેનું મોહરું પહેરેલું છે તો કે કૂતરા એક શ્વાસે એક જ શ્વાસે દોડતો દોડતો આવે છે અહીંયા તમને પાત્ર પણ આપ્યા છે આ છે ટોમી ટોમી કૂતરો ગૌરી ગાય લાલુ બકરો બધું બળદ ટીલીઓ ઘોડો ગંગુ ગધેડો કક્કુ કુકડો કાળો કૂતરો બન્ની બકરી કાબરી બિલાડી આ એના મુખ્ય પાત્રો છે બરાબર આવી રીતે મોહરા પહેરીને ફરે છે અને સરસ એવું નવી નવાઈ સરઘસ કાઢે છે તેમાં આ બધા પાત્રોનો આપણે સમાવેશ કર્યો છે તો જોઈએ એમાં તો આપણે પાઠની શરૂઆત કરતા પહેલા તમારા માટે એક ખાસ નોંધ છે ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાશ ના બધા જ પાઠની સરળ સમજૂતી તથા સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો અથવા અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો અથવા પ્લેસ્ટર ઉપર જઈને ઓશ્ચન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ને અત્યારે ડાઉનલોડ કરો તેના પરથી પણ તમને આ પીડીએફ અને બુક મળી રહેશે તો પાઠની હવે શરૂઆત કરીએ તો સૌથી પહેલા ટોમી ટોમી નામનો જે કૂતરો છે એ બોલે છે સાંભળો બધા બરાબર એની જે બોલીમાં બોલે છે કે વાવ વાવ સાંભળો બધા તો ત્યારબાદ ગૌરી ગાય ગૌરી ગાય શું કહે છે કે ભાઈ શું છે આટલું બધું કે તું આટલું બધો કેમ ગભરાયો છે આમ ગભરાયેલો કેમ લાગે છે આવું કોને પૂછે છે ગૌરી ગાય તો ટોમીને કે ભાઈ એવું તે બધું શું થયું છે કે તું આટલો બધો ગભરાયો છે તો ટોમી જે કૂતરો છે છે એ શું જવાબ આપે અરે તમને ખબર નથી તમે કઈ જાણતા નથી આપણા શહેરના ચાર રસ્તે જે ચાર ચોક પડે છે ચાર રસ્તે ભારે તોફાન ચાલે છે જબરદસ્ત તોફાન એકદમ ધમાકેદાર તોફાન ઉપડ્યું છે ધમાલ ઉપડી છે તો પછી આગળ થાય છે એવું બન્ની બકરી એમાંની બંની બકરી બોલે છે કે જા જા તને કોણે કહ્યું ટોમી કૂતરાને એ બંને બગડી કહે છે કે ભાઈ જાવ દે જાવ દે તને આવું કીધું કોણે હું હમણાં ત્યાંથી તો આવી હજુ થોડીક વાર થઈ છે હું ત્યાંથી આવી છું એની તો ત્યારબાદ ટોમી કૂતરો એમ કહે છે કે મને તો ચાર રસ્તા પાસેથી ફરીને હમણાં જ આવેલા મારા દોસ્ત એનો જે મિત્ર છે કોણ તો કે ભોલવું ભોલવું એ કહ્યું બરાબર શું કહે છે કે મને તો ચાર રસ્તા પાસેથી એ જે ધમાલ ચાલતી હતી ત્યાંથી જ બરોબર પસાર થઈને આવેલો મારો મિત્ર ભોલું એ મને કહ્યું કે ભાઈ ધમાલ ચાલી છે તો ગૌરી ગાય શું કહે છે ટોમી અને ભોલું ને કોને કહ્યું ગૌરી ગાય એવો સવાલ આવ્યો કે ભાઈ આ ચાર રસ્તે તોફાન ચાલે છે ચલો પણ આ ટોમી ને અને ભોલું ને કીધું કોણે કે ભાઈ આવું તોફાન ચાલે છે તો ટોમી કૂતરો એમ કહે છે કે કોઈએ નહીં મારી માં એ તો પોતાની સગી આંખે જોઈને ચાલ્યો આવે છે ગૌરી ગાયને શું કહે છે કે ભાઈ મને કોઈએ નક્કી કીધું મારી માં આ મારો મિત્ર છે ને પોતાની સગી આંખે એટલે કે પોતાની જ આંખે જોઈને ચાલો આવે છે તો લાલુ બકરો પાછો એમ કે છે જોઈ હોય તો તો માનવું જ પડે હવે એમ કહે છે કે એના મિત્ર એ પોતાની આંખેથી જોયું છે તો હવે આપણે એની વાત તો માનવી જ પડે આવો કોણ કે છે તો એ લાલુ બકરો કહે છે આપણાથી ના ન પડાય આપણે ના પણ ન પડાય કે આપણે આ વાત સાંભળી નહીં જોઈ નહીં બરાબર એ કે છે કે ભાઈ મારા મિત્ર ભોલવું એ પોતાની આંખેથી જોયું છે તો આપણે એની વાત માનવી પડે તો ટોમી કૂતરો એમ કહે છે ત્યારે હું કઈ અમથું કહેવાનો હતો કે હું થોડી એમનેમ વાત કરતો હોય મારા મિત્રએ જોયું છે તો હજુ તમને વાત કરું છું ને વાત સાંભળવાને બદલે ખાલી પીલી સવાલ પૂછ્યા કરો છો બરાબર નકરા વાત તમે સાંભળતા નથી પણ નકરા સવાલ જ પૂછો છો મને બરાબર શું કે છે ટોમી કૂતરો કે ભાઈ વાત સાંભળવાને બદલે ખાલી પીલી સવાલ પૂછ્યા કરો છો તે ખાલી ખોટા તમે મને નકરા સવાલ જ પૂછો છો તમે સાંભળો તો ખરા બધું બળદ જો અહીં આપો આ બધું બળદ બધું બળદ મસ્તીમાં ડો હલાવતો ચાલો આવે છે એની એની રીતે બહુ એકદમ મસ્ત બરાબર એવી રીતે ડો હલાવતો હલાવતો ચાલો આવે છે શું કે છે એ બહુ ભારે ભાઈ બહુ ભારે એમ કે છે ભાઈ ભારે થયું હવે તો બહુ ભારે વાત છે ધમાલ તે કેવી ધમાલ ધમાલ વળી કેવી ધમાલ જોવો તો એને એક પાણો આમથી ને બીજો પાણો તેમથી આવે કેવી વિચારો ધમાલ ચાલતી એ છે કે બધું બળદે શું કીધું કે ભાઈ બહુ ભારે ભાઈ બહુ ભારે વાત થઈ ધમાલ ઉપડી કેવી તો ધમાલ છે કે એક પાણો આમથી આવે પાણો એટલે પથ્થર એક પથ્થર આમથી આવે તો એક પથ્થર તેમથી આવે એટલે કે બીજી બાજુથી આવે લોક લાકડીઓ લઈ લઈને દોડે છે ત્યાંના લોકો માણસો લાકડીઓ લઈ લઈને ભાગે છે

તો તે ગમે ત્યારે ગમે તે કરે એવું મારા દાદાના દાદા એટલે પરદાદા કહેતા તો મી કૂતરો શું કહે છે કે ભાઈ જેને બે હાથ હોય ને બે પગ હોય બે હાથ હોય તે ગમે ત્યારે ગમે સમયે ગમે તે કરે બરાબર આ વાત કોણ કહેતા તો કે ભાઈ ટોમીના દાદાના દાદા ના દાદા કહેતા ત્યારબાદ આગળ શું થાય છે બંને બકરી બંને બકરી પાછો બંને બકરી પાછો એવો સવાલ કરે છે કે તે તારા દાદાના દાદાએ કહેલું તે તું સાંભળવા ગયો હતો તારા દાદાના દાદા એ જે આ કહેવત કીધી કે ભાઈ બે પગવાળા બે પગવાળા માણસો ગમે ત્યારે તે કરે આ તું તારા દાદાના દાદા પાસે સાંભળવા ગયો હતો ત્યારે ટોમી એને જવાબ આપે છે કે ગાંડી કોને કે છે બંને બકરીને કે ગાંડી એવું નહીં એમણે મારા દાદાને કીધું ને મારા દાદાએ મને આ વાત હતી એ શું હતી તો કે ભાઈ એમણે મારા દાદાને આ વાત કરી હતી બરાબર અને આજે ટોમી ના એને વાત કરી બોલતો બંધ થઈ જાય છે કકુ કુકડો અહીંયા જો આવી કુકડો કકુ કુકડો ખૂબ ગભરાટમાં માં ફળફડતો આવે છે અને શું કે છે તો જોઈએ આગળ કકુ કુકડો એ ભાગો ભાગો શું કે છે ભાઈ ભાગો ભાગો પથ્થર બાજી ધમા ચકડી લાતા લાતી મુક્કા મુક્કી જે વચ્ચે આવી ગયું તેનો તો ખીમો ભાગો ભાગો દોડો દોડો બરાબર એકદમ ગભરાટ માં આવે છે અને જોર જોરથી બોલે છે કે ભાઈ ભાગો ભાગો જો અહીંયા તો પથ્થરબાજી થાય છે પથ્થરો પણ ફેંકાય છે ચાલે ચાલે છે છે તોફાન લાતા લાતી લાતોથી પણ મારે છે મૂકા મૂકી મૂકો પણ મારે છે અને જો વચ્ચે આવ્યા તો તમારું તો આવી જ બન્યું એટલા માટે ભાગો ભાગો દોડો દોડો તો પાછી ગૌરી ગાય અલિયા અલિયા એટલે કે ભાઈ એલા તું આમ ગભરાટ ફેલાવ નહીં ભાઈ તું આમ બધાયમાં બીકનો માહોલ ઉભો ન કર જરા તાઢો પડ થોડીક ઠંડક રાખ એમ કંઈ ઘર બાર મૂકીને દોડી ન જવાય આ ઘરબાર છે અમારું એ કંઈ મૂકીને થોડું ભાગું જવાય તો કાળો કુતરો આ પાછો એમ કે છે કે ઘરને બાર તો તમારે હોય ગૌરીબાઈ બરાબર ઘર બહાર તો તમારે હોય બાકી અમે તો આમાંય બહાર પડી રહીએ અમે તો આમય બહાર જ રખડવાના છીએ રસ્તા પર અહીંથી જઈને બીજે રસ્તે બીજી ગલીમાં કેમ ટોમી બરાબર કૂતરા તમને ખબર જ છે એક ગલીમાંથી બીજી ગલીમાં એક શેરીમાંથી બીજી શેરીમાં એવી રીતે રખડતા જ હોય તો ગૌરી ગાય કીધું તું ભાઈ આગળ કે ભાઈ આમ કઈ ઘર બાર મૂકીને થોડું હોય જવાય તેના જવાબમાં કાળો કૂતરાએ શું કીધું કે ઘરને બહાર તો તમારે હોય ગૌરીભાઈ અમારે કઈ એવું હોય નહીં અમે શું કરીએ અમે બહાર જ રહેતા હોય રસ્તા ઉપર અહીંથી જઈને બીજે રસ્તે આ રસ્તો મૂકીને બીજો રસ્તો આ ગલી મૂકીને બીજી ગલી નહીં ટોમી ટોમી જે કૂતરો છે એને પાછો સવાલ કરે છે પાછો ગંગુ ગધેડાનું નામ છે બરાબર લો આ આ ગંગુજી આવ્યા એટલે શું છે કે ભાઈ ગંગુ ગધેડો બન્ની બકરી એ પેલા ગંગુ ગધેડો પૂંછડી થી માખી ઝાપટતો આવે છે બરાબર માખીને આમ ફડફડાવતો આવે છે બન્ની બકરી માણસ તો એવું જ કરે જો ને આ ગંગુ ની પીઠે ચાંદુ થયું છે

આજે બંની બકરી વાત કરતી હતી ને ગંગુ ગધેડાની કે એના શરીર ઉપર ચાંદુ છે એના માલિક દવા નથી કરાવતો ઉલટાની એને કામ આપે છે વધારે વધારે કામ કરાવે છે ત્યારે ગૌરી ગાય શું બોલે છે એ બધું મૂકો એ બધી વાત પછી પેલા ધમાલ વાત કરો આપણે આપણો વિચાર તો કરવો પડે ને હવે આપણે આપણું તો જોવું જ પડે માણસો બાંધે છે નહીં ને કે ભાઈ આપણે નુકસાન થયું તો શું કરવાનું તો ગૌરી ગાય કે છે કે આડાવળી વાત જવા દો પેલા ધમાલ વાત કરો કે ભાઈ આપણે આમાંથી કઈ રીતે બચવું

મને ખબર છે ઠેઠ રસ્તા પર સંભળાય છે એમ અવાજ બરાબર એકદમ રસ્તા સુધી એનો અવાજ આવે છે તો ટોમી કહે છે સાચું તારી વાત સાચી છે પણ તે વખતે મારાથી શું થાય પણ એમાં હું તો શું કરી શકું મારા માલિકને તો હું કઈ કઈ નથી શકવાનો એકલો એકલો ભસવું તે કોણ સમજે મારી ભાષામાં હું એકલો એકલો વાત કરું એકલો એકલો ભૈસા રાખું એ પણ કોઈ સમજવાનું નથી આગળ શું થાય છે બધું બળદ બધું બળત શું કહે છે કે હવે સો વાતની એક વાત બધી વાતને મૂકો પડતી આ ધમાલની વાત ઉપર ધ્યાનમાં દ્યો માણસો માહો માહે માહો માહે એટલે કે અંદરો અંદર માણસો અંદરો અંદર ઝઘડે છે તે ઝઘડવા દેવા છે કે આપણે વચ્ચે પડીને એમને અહીંયાથી વાક્ય અધૂરું રહે છે બધું બળત શું કહે છે કે માણસો અંદરો અંદર ઝઘડી રહ્યા છે તો હવે આપણે એને અટકાવવા છે કે શું કરવું છે તો ગંગુ ગધેડો ત્યારે એમ કહે છે મારી વાત માનો ડફણા ખાશો બરાબર તમે પણ ખોટા એમાં ભેળવાઈ જાશો માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી કારણ કે ગંગુ ગંગુ તો અનુભવ છે શરીર ઉપર ચાંદા પડ્યા છે પણ એના માલિક એને કોઈ જાતની સારવાર કરાવતા નથી નથી દવા લેતા અને ઉલટાનું એને વધુમાં વધુ કામ આપે છે તો આ ઉપરથી તો ગંગુ ગધેડા ને એમ છે કે ભાઈ આ માણસની જાત ઉપર પડ્યા જેવું નથી એની વાતમાં વચ્ચે પડવાનું જ નહીં બરાબર એ કોઈનો સગો નથી એવું એ કહે છે મારે તો નથી જ પડવું તમને ગમે તે તેમ કરો બરાબર શું કહે છે કે ભાઈ મારે આ માણસ જાતની વાતમાં વચ્ચે ક્યાંય પડવું નથી તમને જેમ મજા આવે એમ તમે કરો ત્યારબાદ બાદ સાયરનના અને ટોળાના અવાજ બરાબર શું થાય છે કે ભાઈ સાયરનનો અને ટોળાનો અવાજ સાથે ટીલ્યો ઘોડો દોડતો તબડક તબડક આવે અને હાફતો હાફતો એક જ અવાજ બોલે અહીં આપ્યો છે આપણને ટીલ્યો ઘોડો શું કરે છે એ જોઈએ આગળ ટીલિયો ઘોડો દોડો દોડો આગ કાકડા કેરોસીન બધું સળગે છે કે ઝડપથી ભાગો અહિયાંથી બધું સળગી રહ્યું છે બંદૂક ની ગોળીઓ ગાંડા થઈ ગયા છે વધાયે ભાગો ટીલિયો ઘોડો શું કે છે કે ભાઈ જલ્દી દોડો આગ કાકડા કેરોસીન બધી વસ્તુ સળગે છે બંદૂક ની ગોળીઓ ધમ ભડામ બરાબર ગાંડા થઈ ગયા છે આ બધા માણસો ઝડપથી તમે ભાગો ત્યારે ટોમી કૂતરો કહે છે એની પેલા કે બધા ભાગવા જેવું કરે છે ત્યાં અચાનક ટોમી અટકી જાય છે ટોમી કૂતરો કહે એ પહેલાં તો બધા ભાગે છે બરાબર ભાગવાની પૂરેપૂરી તૈયારી કરે છે ત્યાં અચાનક ટોમી અટકી જાય છે એની સાથે ટોમી પણ ભાગે છે અને અચાનક અટકી જાય છે અને બોલે છે ઊભા રહો કે ભાઈ તમે ઉભા રહ્યો થોડીક વાર સાંભળો મારી વાત ગૌરી ગૌરી ગાયને કહે છે કે તું માંદી હતી ત્યારે ડૉક્ટરને કોણે બોલાવેલા બરાબર હવે બધાને સમજાવે છે કે આપણે આ સરઘસ કાઢીને આ જે મતભેદ છે એને દૂર કરવા પણ એ સમજાવવાની રીત જુઓ ટોમી કૂતરાની કે ભાઈ ગૌરી તું માંદી હતી ત્યારે ડૉક્ટરને કોણે બોલાવેલા તો ગૌરી ગાય કહે છે કે મારા માલિકે જ મારા માલિકે માલિકેજ એને બોલાવેલા ભગવાન એમને સો વર્ષના કરે બરાબર એટલે એને સારા આશીર્વાદ આપે છે તો ટોમી કૂતરો એમ કહે છે કે એને કાળું કાળો કૂતરાને કહે છે કે તને ઉલટીઓ થતી હતી એટલે કે તને ઉલટીઓ થતી હતી ત્યારે દવા કોણે આપેલી ત્યારે કાળો કૂતરો એમ કે છે જે ઓટલે પડી રહું છું તે ઘરના જમના બાએ જ તો કે જેના ઓટલે હું પડ્યો હોઉં છું ત્યાંના તે ઘરના જે જમના બા છે જમના બાએ મને દવા આપેલી આગળ શું થાય છે ટોમી તો એ બધાને નુકસાન થવા દેવાય તમને આવી મદદ કરી ગૌરી ગાયને એના માલિકે મદદ કરી પછી આજે કાળો કૂતરો છે જેના ઓટલે બેસતો હોય જમનાબાઈ એને મદદ કરી તો ટોમી કૂતરો એમ કહે છે કે તો એ બધાને તમે નુકસાન થવા દેવાય બધાને શું તમે નુકસાન થવા દેશો આપણને ઝઘડો કરવાની ના પાડે છે તે એમને ઝઘડા કરવા દેવાય આપણને ઝઘડવા નથી દેતા તો આપણે શું એને ઝઘડવા દેશું જરા વિચાર કરો થોડુંક તો વિચારો ત્યારે ગૌરી ગાય શું કહે છે રોકવા તો જોઈએ જેબ ઝઘડે છે એને આપણે અટકાવા તો જોઈએ પણ શી રીતે રોકીએ પણ કઈ રીતે રોકી શકાય છે કોઈનામાં આવડે છે કોઈ એવું કે જે આ લોકોને રોકી શકે ત્યારે ટોમી કૂતરો એમ કહે છે કે મારી પાસે છે મારી પાસે યુક્તિ છે પણ એમાં તમારી મદદ જોઈએ બરાબર શું કહે છે કે મારે એમાં તમારી મદદ જોઈએ છે છો તૈયાર તમે મને મદદ કરશો એવો સવાલ કરે છે ત્યારે કકૂ કુકડો બધા બોલ બોલ જલ્દી કહે એમ કહેતા ટોમીની પાસે જાય છે ટોમી ધીમા ધીમા અવાજે સૌને સમજાવે છે બરાબર કકૂ કુકડો છે એની વાત મૂકે એ પહેલા તો બધા બોલ બોલ જલ્દી કહે કે ભાઈ તારી પાસે શું યુક્તિ છે એ કહે એમ ટોમીની પાસે જાય છે અને ટોમી ધીમા અવાજે એકદમ શાંતિથી બધાને સમજાવે છે ત્યારે કકૂ કુકડો જો અધર પધ્ધર વાત ન કરતો ગમે તે વાત ન કરતો મુદ્દાની વાત કરજે મારી પાસે ફાલતુ ટાઈમ નથી જો કેવું આપણને કે છે અહીંયા કે ભાઈ તારે અધર પધ્ધર ગમે એવી વાત કરવી હોય તો ન કરતો મારી પાસે કોઈ જાતનો ફાલતુ સમય નથી બરાબર કંઈ થાય એવું હોય તો બોલજે તારાથી કાંઈ થાય એમ હોય કાંઈ સારી વાત હોય જેનાથી ફેર પડે એમ હોય તો વાત કહેજે ત્યારે ટોમી કૂતરો શું કહે છે જુઓ આપણું સરઘસ એકદમ હોવું જોઈએ લાંબુ લચક અને સૌને સરખા ચાલવાનું આડા આવળા નથી ચાલવા સરઘસ લાંબુ લચક એકદમ લાંબુ અને સૌને સરખા ચાલવાનું છે એક સાથે જ ચાલવાનું છે આડાવળા નહીં ત્યારે બંને બકરી પણ એમાં તો આપણને પોલીસ પકડી ના લે હવે તું એમ કહે છો કે ભાઈ આપણે ટોમી કૂતરાને કે છે કે ભાઈ તું એમ કહેશો કે આપણે સરગસ કાઢવાનું છે તો આપણને પોલીસ નહીં પકડી લે પેલું શું કહેવાય છે એવું પૂછે છે કફરુ કે કફુ કે એવું જ કંઈક ને જો અહીંયા એને કરફ્યુ બોલતા નથી આવડતું તો શું કહે છે કફરુ કે કફુ એવું જ કંઈક તે ચાલતું હોય તો એવો એને સવાલ થાય છે ત્યારે કાળો કૂતરો એને કર્ફ્યુ કહેવાય ભાન પડે છે કાંઈ બરાબર કાળો કૂતરો શું કે છે ભાઈ એને કર્ફ્યુ કહેવાય તને ભાન પડે છે કંઈ ખબર પડે છે એવું કે છે બંની બકરી એ જ કહેવાય તે મને તો ખાલી એટલી ખબર છે કે એવામાં રસ્તે ફરતા હોય તેને પકડી લેને એ નથી ખબર કે કયો શબ્દ છે કર્ફ્યુ શબ્દ છે એ નથી ખબર એને એટલી ખબર છે કે આવું ધમાલ ચાલતી હોય ને એવામાં જો તમે જાઓ તો પોલીસ તમને પકડી લે ગૌરી ગાય શું કહે છે એમાં આપણને કશું નહીં એ તો માણસને જ પકડે ચાર પગવાળા તો ત્યારે રસ્તે ફરતા જોયા છે કેમ બધું છે ને એવો પાછો સવાલ કરે છે ત્યારબાદ મને ચાર પગ નથી બે જ છે બરાબર મારે તો બે જ પગ છે મને પકડી લેતો હવે કરફ્યુમાં એવી વાત હતી કે બે પગ પકડે તો આ કક્કુ કુકડો એમ કે છે કે મારે તો ચાર પગ નથી મારે તો બેદ પગ છે તો મને પકડો તો ગંગુ ગધેડો શું બધા વાતને આડે પાટે લઈ જવામાં એક નંબર છો વાતને આમ તેમ ગુમાવવામાં તો તમે પહેલા નંબરે આવો હવે વચ્ચે બોલવાનું નથી બિલકુલ હવે તમારે વચ્ચે કોઈ વાત નથી કરવાની ચાલો સાંભળી લો શું કરવાનું છે તે અને આ છેલ્લી વાર હું તમને કઉ છું બરાબર જોઈએ બધું બળદ અને હવે કોઈ બોલશે ને તો અહીંયા અટકી જાય છે શું છે એમ બધાને ધમકી માર દે છે કે હવે કોઈ બોલશે તો ગૌરી ગાય એમ કે છે શાંતિ ધીમાર્યો તમે મગજ ઠંડુ રાખીને કામ કરો શાંત મગજ થી કામ કરો ટોમી કૂતરો સાદું નથી નવી નવાઈનું છે હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે નવી નવાઈનું કેમ સરઘસ તો બધા સામાન્ય જોઈ તો નવી નવાઈનું એટલા માટે કે આપણે મોટા ભાગના સરઘસ માણસોના જોયા છે આ પહેલું એવું સરઘસ છે જેમાં પ્રાણીઓ અને પક્ષીઓ સાથે ચાલે છે એટલે અહીંયા નામ શું આપ્યું છે કે નવી નવાયનું સરઘસ ત્યારબાદ કાળો કૂતરો એ વળી કેવું ટોમી એમ કહે છે કે આપણે નવી નવાયનું સરઘસ કાઢવાનું છે તો આ જે કાળો કૂતરો છે એમ કહે છે કે એ વળી કેવું હોય આપણે કપડા પહેરવાના છે એને પાછો એ પ્રશ્ન થયો કે ભાઈ આપણે કપડા પહેરવાના છે એમાં ત્યારે ટોમી શું જવાબ આપે છે કે ના ના આપણે દોસ્તીનું આપણે તો મિત્રતાનું સરગસ કાઢવાનું છે તારે તારી પીઠ પર કાબરી બિલાડીને બેસાડવાની કાબરીની બેન માંજરી બિલાડી પર કક્કુ કૂકડાનું બચ્ચું બેસે શું કહે છે અહીંયા બધાને પોતપોતાની જવાબદારી હવે ટોમી જે કૂતરો છે એ સમજાવવાનું ચાલુ કરે છે કે ભાઈ તારે તારી પીઠ ઉપર કોને બેસાડવાની છે કાબ કાબરી બિલાડીને ભાઈ કાળું કૂતરું છે એને એની પીઠ ઉપર કાબરી બિલાડીને બેસાડવાની છે કાબરીની બેન માંજર બિલાડી પર કક્કુ કુકડાનું બચ્ચું બેસે ત્યારબાદ કાળું કૂતરું શું કે છે હોય કઈ એમ કઈ થોડું હોય મારી પીઠ પર કાબરીને બેસાડું પાછો કે છે કે હું મારી પીઠ ઉપર કાબરીને બેસાડું બિલકુલ નહીં જરાય નહીં એ તો સાવ નકામી છે એ કઈ કામની નથી આવું કોણ કેસે કાળું કૂતરો એવું કેસે ભાઈ એવું કઈ હોતું હશે કે ભાઈ હું મારી પીઠ ઉપર કાબરીને બેસાડું બિલકુલ નહીં ચોખ્ખી ના પાડી દેશે કે હું જરાય નહીં બેસાડું

બરાબર એવો સવાલ કરે છે કે એમને ત્યાં ઉંદર હતા એ રે છે ત્યાં એને કાઢ્યા મેં કાઢ્યા કે આ ઘડી ખબર પાડી દઉં છું સમજે છે તું કઈ હોસી ક્યાંની ક્યાંની બીકણ બરાબર ત્યારે કાબરી બિલાડી શું કે છે ઝાડ પર ઝાડ પર ચડી જઈશ પટાપટ અને આવડે છે ઝાડ પર ચડતા

આ શું લડો છો બંને જણ તમે લોકો હું આ બધું બાંધો છો તમે પેલા રસ્તે મારામારી કરતા માણસો જેવા થઈ ગયા કે તમે એવા માણસો જેવા થઈ ગયા ને રસ્તે જે છે એ બધા ચૂપ બેસો હા તો હું શું કહેતો હતો એને અટકી જાય છે એને નથી ખબર એ ક્યાં પહોંચ્યો છે ત્યારે ગૌરી ગાય કે છે કે કાળો કૂતરાની પીઠ ઉપર કાબરી બેસે અને માંજરીની પીઠ ઉપર કક્કુનું નું બચ્ચું બેસે ત્યાં તમે પહોંચ્યા હતા તો ટોમી એમ કે છે એમ જ બરાબર એમ જ ભૂલ ઉંદરની આખી પલટન બિલ્લીઓ પાસે એમની અડખે પડખે અડખે પડખે નો અર્થ થશે કે આજુબાજુ ચાલે જરાય ગભરાયા વિના ડર્યા વિના આપણે ખુશાલ ખિસકોલી ને પણ સરઘસ આવવા કહી શકીએ તો જોઈએ હવે આગળ શું થાય છે લાલુ બકરો આવે ને અમે બધા શું કરીએ એવો સવાલ પૂછે છે કે ભાઈ અમારે બધા શું કરવાનું છે ટોમી એમ કહે છે કે તમારે અમારી સોસાયટીમાં પહેલાં મોટા મોટા વરુ જેવા કૂતરા છે ને તેમની બાજુમાં ચાલવાનું છે બરાબર ટોમી એમ કે છે કે ભાઈ અમારી સોસાયટીમાં પહેલાં મોટા મોટા વરુ જેવા જે કૂતરા છે ને એની સાથે એની બાજુમાં તમારે ચાલવાનું છે ત્યારે બંને બકરી શું કહે છે કે ના બાપા કે ભાઈ ના બા મને તો એમાં બહુ બીક લાગે મને તો એમાં બીક લાગે એ તો બહુ જબરા ઘાસ ખાધું મને એવી ડરાવી કે હું તો દોડી દોડીને થાકી બરાબર એવા જબરા તો આ કૂતરા તો આગળ શું થાય છે ટોમી કૂતરો પણ આ સરઘસમાં એવું કશું નહીં થાય તેની ખાતરી હું આપું છું પછી કઈ જો કશી એ ગરબડ થાય તો મારી જવાબદારી પછી ટોમી એમ કે છે કે આ સરઘસ માં આવું કઈ નહીં થાય એની જવાબદારી બધી મારી હવે કઈ જો કઈ ગરબડ થાશે તો એની જવાબદારી હું લઈ લઈશ બરાબર હવે કઈ તો ત્યારે બધું બળદ શું કહે છે કે તારું કહેલું બધા માનશે ટોમી એવો સવાલ કરે છે ભાઈ તું બધું આ કેતો છો તારું પેલા બધા માનશે તો ટોમી કહે છે કે વિશ્વાસથી કરવા જેવું કામ માથે લેનાર આગેવાન નું બધા માને કામ માને પછી શું થાય છે ગંગુ ગધેડો જરા વિચાર કરતો હોય એમ ધીમેથી વાત તો સાચી ટોમી આપણો આગેવાન બરાબર નવી નવાઈના ના આપણો આગેવાન કોણ

એને પણ ખબર નથી હોતી ભાઈ આગેવાનનો અર્થ શું થાય છે અહિયાં જો અટકી અટકીને એ પણ બોલે છે ત્યારે બધા બધા હસે હસે છે 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 જોર તો ટોમી કે ચાલો વખત બગાડવાનો નથી આપણે ત્યાં મોટી ધમાલ ચાલે છે અને અહીં આપણે અમથી પંચાત વગર કામની વાતો કરવા બેઠા છીએ હવે બધાને ભેગા કરવાની જવાબદારી લેવાની છે ભોલું ઉંદર પાસે કોણ જશે હવે એવો પ્રશ્ન આવ્યો કે ભાઈ ભોલું ઉંદર પાસે કોણ જાય તો કક્કો શું કહે છે કે કાબરીને જ અમે શું કામ જાય તમે કાબરીને જ મોકલો તો ટોમી કહે છે છે કે ના એને એટલે કાબરી તો નહીં જ બરાબર એને સમજાવીને અહીંયા લાવવાનો છે એટલે કાબરી ચાલશે જ નહીં બંને બકરી જશે નહીં તો કાબરીને જોતા જ ભોલું દરમાં પેસી જશે છુપાઈ જશે બેસી જશે અને પછી બહાર નીકળશે જ નહીં બરાબર જો કાબરી ગઈ તો ભોલું સીધો દરમા વઈ જાય પાછો આવશે નહીં એટલે પાગલ શું થાય છે બંની બકરી કાબરીને પાછળ રાખીને એવું ભોલુંને સમજાવીશ કે ભાઈ આ કાબરીને હું મારી પાછળ રાખીશ અને હું ભોલું ઉંદરને સમજાવીશ તો ગૌરી ગાય શું કહે છે અને મારા વાડામાંથી ગાય ભેંસ બળદ બધાય આવશે હું આ ઘડીએ જ જઈને વાત કરું છું કે હું હમણાં જ જાઉં છું ને બધાને વાત કરું છું તો કક્કું કુકડો શું કહે છે એક ખાનગી વાત કરું એક ખાનગી વાત કરું અમારા ઘર પાસે એક વાડી છે ત્યાં દરમાં મોટો સાપ રહે છે નોળિયા પણ છે એમને સરઘસમાં આવવા કહીએ તો શું કહે છે ભાઈ એમને આપણે સરઘસમાં આવવા કહીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે ધોરણ ત્રણ થી આઠ ની સ્વધ્યન પોથી બધા જ ભાગના તમામ વિષયોનું સોલ્યુશનની પીડીએફ અને બુકની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે ત્યાંથી મેળવી શકો છો અથવા તો અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને આ પીડીએફ અને બુક મંગાવી શકો છો અથવા પ્લે સ્ટોર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરો તેના પરથી પણ તમને આ પીડીએફ અને બુક મળી રહેશે તો જોઈએ આગળ શું વાત થતી હતી આપણે ટીલિયો ઘોડો અલિયા ગાંડા સાપ તે આપણા સરઘસમાં આવે ખરો એવું પૂછે છે કે શું સાપ આપણા સરઘસમાં આવશે અને એને જોઈને ભોલું ફોજ અને કક્કુના બચ્ચા કચ્છા ઉભી પૂછડી એ ભાગશે ભાન છે કઈ એવું કે જરા વિચાર કરો કે ભાઈ કક્કુની વાતમાં કઈક છે તો ખરા તમે થોડુંક તો વિચારો સાપની બાજુમાં ઉંદર અને એની બાજુમાં પાછો નોળિયો અને ઉંદર પાસે બિલાડી અને એક બિલ્લી કાળું કૂતરાની પીઠ પર વાહ વાહ માણસની ની હાલત થશે આવું સરઘસ જોઈને થશે હક્કા મક્કા ચોકી જશે બધા કઈ રીતે તો ભાઈ તમે જરાક તો વિચારો સાપની બાજુમાં આપણે ઉંદર રાખી અને એની બાજુમાં પાછો આપણે કોને રાખવાનો છે નોળિયાને ઉંદર પાસે બિલાડી અને એક બિલ્લી કાળુ કૂતરાની પીઠ પર વાહ ભાઈ વાહ માણસની શી હાલત થશે આવું માણસની કેવી હાલત થશે આવું સરઘસ જોઈને થશે હક્કા બક્કા એ એકદમ આમ ચોકી જશે ત્યારે બધું ગળે શું કે છે માણસની હાલતની પંચાત છોડ એ વાત મૂચ ને ભાઈ એ લોકો એક એકમેકને મારવા લીધે લીધેલા દંડા અને પથરા લઈને ક્યાં કાપણી પાછળ પડશે તો ભાઈ તું આ માણસની વાત જો આ બધી બીજી જે તું પંચાયત કરશો ને માણસની એ બધી મૂકી દે આ જો કે ભાઈ આ બધા એકબીજાને મારવા માટે જે દંડા લીધા છે જે પથરા લીધા છે ક્યાં કાપણી પાછળ પડશે તો આપણને મારશે મારશે તો એવી ચિંતા બધું બળદને થાય છે કાળો કૂતરો હા ભાઈ જરા વિચાર કરજો માણસનું તો ભલું પૂછું વિચારજો આ બાબતે ટોમી શું કહે છે ત્યારે પાછો આપણને અહીંયા સાયરન અને ટોળાનો અવાજ આવે છે ત્યારે ટોમી એમ કહે છે કે જુઓ જો ડર ગયા સો મર ગયા કે ડરી ગયા એ મરી ગયા માનજો મને માણસની ભાષા આવડે છે એની બોલી મને આવડે છે એમના હાવભાવ ને એના સ્વભાવને હું તો સમજુ છું જો આપણને જોખમ હશે બે વાર ભો ભો ભસીશ અને જો કશું જોખમ નહી હોય તો માત્ર પૂછડી ભસીશ અને કોઈ જોખમ નહી હોય તો હું એક વાર માત્ર પૂછડી હલાવીશ ત્યારે ગૌરી ગાય શું કે છે મસ્ત વિચાર છે વિચાર સારો છે તો અમી તો હોશિયાર છે ત્યારે કક્કુ ગુગડો ચાલો હું તો બધાને સરઘાસ સરઘસ નું કહેવા ચાલ્યો બધા લોકોને હું ભેગા કરવા જાઉં છું બંની બકરી અને તો લાલુ બકરો અમે પણ બરાબર એ બધા એમ કે છે કે અમે પણ જઈએ છીએ ટીલિયો ઘોડો અને હું એ ટીલિયો એમ કે છે કે હું પણ જાઉં છું કાળું કૂતરો એમ કે છે કે ભાઈ ચાલો ચાલો બરાબર બધા એક સાથે અહીંયા ઘોડો ને કૂતરો ને બધા કુકડો ને બધું બળદ ને બંને બકરી ને બધા એક સાથે જાય છે નવી ચાલો ચાલો બધા ટોમી પંદર મિનિટમાં બધા એકઠા થઈને ચાર બત્તી પાસે આવી જાઓ શું સમજ્યા મેં જે કીધું એ તમને સમજાયું ગંગુ ગધેડો જલ્દી કરવાનું જલ્દી ફટાફટ કકુ કુકડો વધારે વાર તો તને જ લાગે છે બધા કામમાં ડોકી હલાવતો ને અટકી અટકી ને ચાલતો તું જ ધીમો છે બરાબર કોને કે છે આ ગંગુ ને ત્યારે બધું બળે શું કે છે કે તું તારું સંભાળ ને કકું ગયે મહિને કેટલી વાર સવારે બોલ્યો નહોતો કુકડે કુક બરાબર ગયા મહિને કેટલી વાર તો સવારે તું કુકડે કૂક બોલતા તો ભૂલી ગયો હતો બધાને મોડું થયું હતું તારા લીધે તારા લીધે જ અમારે બધાને મોડું થયું હતું ટોમી એમ કે છે પંદર મિનિટ આવી માથાકૂટમાં જ નીકળી જશે કે આવી જ માથાકૂટમાં તમે આ પંદર મિનિટ આમ એમ કાઢી નાખશો તમારે માણસોની મારામારી અટકાવવાની છે જ નહીં મને તો એવું લાગે છે કે તમે માણસોની મારામારી અટકાવવા જ નથી માંગતા હવે કામે નહીં વળગો તો હું જ અહીંથી જતો રહીશ આ કીધું છે જે કામ જો તમે એવું નહીં કરો ને તો હું જ અહીંયાથી જતો રહીશ આવું કોણ કહે છે ટોમી તો કાળો કૂતરો શું કહે છે કે ચાલો પોતપોતાની ફરજ પર ભાઈ જેને જે કામ આપ્યું છે કામને પૂરું કરીએ ચાલો પોત પોતાની ફરજ પર બધા અહીંયા એક સાથે બોલીને નીકળે છે બરાબર અહીંયા પાછા તમને બધા એક સાથે જોવા મળે છે ચાલો ચાલો બધા તૈયાર છીએ એક સાથે બધા બોલે છે ભાઈ ચાલો ચાલો અમે તો બધા તૈયાર છીએ દોડતા ધમાલ કરતા એકમેક સાથે અથડાતા એકમેક એટલે એકબીજા સાથે અથડાતા પ્રાણીઓના અવાજ કાઢતા સૌ દોડી જાય છે બધા લોકો જાય છે એક આદ મિનિટ અંધારો માણસોની મારામારીના પ્રાણીઓના અને સાયરનના માત્ર અવાજ બરાબર આ એક જે બાળ નાટક હતું એ નાટકમાં એકાદ આદ મિનિટમાં શું થાય છે તો કે અંધારું છવાય છે માણસોની મારામારીના પ્રાણીઓના અને સાયરનના માત્ર એક મિનિટના અંધારામાં અવાજ જ સંભળાય છે રંગમંચ પર પ્રકાશ પથરાય ત્યારે ડાબી તરફ માણસોનું ટોળું અને જમણી તરફ પ્રાણીઓનું ટોળું એક બાજુ માણસોનું ટોળવું તો બીજી બાજુ પ્રાણીઓનું ટોળું

ઉંદર બરાબર બિલાડી ઘોડો બળદ બધી વસ્તુ ગાય બધું અહીંયા પ્રાણીઓ જોવા મળે છે તો થાય છે એવું આગળ એક માણસ બરાબર અહીંયા આપણે આગળ જોયું કે બધા માણસો એકબીજા સાથે વાત કરે છે શું વાત કરે છે તો એક માણસ અરે આવું તો કોઈ દિવસ જોયું નથી કે આવું તો શક્ય જ નથી જોયું જ નથી ક્યારે હાથમાંથી એના પથ્થરો પડી જાય છે એના હાથમાં જે પથ્થરો હતો ની પડી જાય છે બીજો માણસ આંખો ચોળતો બરાબર એની આંખો ચોળવા લાગે છે સાચું છે 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 કે કે સપનું જોઈએ તો સવાલ કરે ભાઈ આપણી સામે આ પ્રાણીઓનું જે નવી નવાઈનું એકમેક સાથે હળી મળીને ચાલે છે આ સાચું છે દ્રશ્ય કે પછી સપનું જ છે માન્યમાં નથી આવતું કે ભાઈ આવું શક્ય જ નથી માનવામાં જ ન આવે કે આવું બને ત્રીજો માણસ ગાલે થપ્પડ મારીને પોતાના જ ગાલે થપ્પડ મારીને ના ના છે તો સાચું જો ભાઈ વાત તો સાચી છે આ ઘટના સાચી છે આંખ સપનું નથી જોતી કે ભાઈ મારી આંખ કઈ સપનું જોતી નથી ચોથો માણસ એ એ જો બિલ્લીની બાજુમાં ઉંદર બરાબર પેલા ને કે છે કે ભાઈ એ જો બિલ્લીની બાજુમાં કોણ છે ઉંદર પાંચમો માણસ ને સાપની બાજુમાં નોળિયો પાંચમો માણસ શું કે છે કે ભાઈ સાપની બાજુમાં કોણ છે નોળિયો છે અલ્યા ભાઈ ગજબ થયું કે આ તો બહુ ગજબ વાત થઈ છઠ્ઠો માણસ અને પેલું મરઘીનું બચ્ચું તો જુઓ બિલ્લીની બિલ્લીની સંતાયેલું બરાબર સાતમો માણસ શું છે અને કૂતરાની હારો હાર એટલે કે સાથો સાથ બકરીનું બચડું કેવું ઝીણકું ને કેવું રૂપાળું કેવું નાનું એવું ને કેવું રૂપાળું જરરાય ડરતું નથી જરરાય બીતું નથી આગળ શું થાય છે

કે બિલાડી ઉંદરને નથી મારતી ને કૂતરો બિલાડીને નથી મારતો ને સાપ કેવા સાથે ચાલે છે જાણે દુશ્મનાવટ વટ કેવી ને વાત કેવી બરાબર દુશ્મનાવટ તો જાણે હોય જ નહીં આવી કઈક વાત આપણે ઊભી કરી છે એ લોકોએ તો ચોથો માણસ શું કે છે કે હાથમાંની લાકડી જોતો જોતો આપણે તો લાકડી લઈને એકબીજાને માથા ફોડીએ છીએ અરે રે શો કળજુગ આવ્યો છે કેવો કળિયુગ આવ્યો છે પોતાની હાથમાંની લાકડી એ જોવે છે આ જે પાંચમો ચોથો માણસ છે અને શું કહે છે કે ભાઈ આપણે હાથમાં લાકડી લઈને એકબીજાના માથા પોડીએ છીએ ભાઈ આ તો કેવો કળિયુગ આવ્યો તો પાંચમો માણસ શું કે છે કે કળયુગ નહીં કળયુગ નહીં આને સત્યુગ કે આને તું શું કે સત્યયુગ કહે આ જોતો પ્રાણીઓ કેવા હળી મળીને એકબીજા સાથે રસ્તે સરઘસ કાઢે છે સંપ શીખો પ્રાણીઓ પાસેથી કે ભાઈ સંપની ભાવના કેમ લાવીને એ તમે આ પ્રાણીઓ પાસેથી શીખો એક માણસ તે પહેલા તું પથરો નીચે ફેંક ને હાથમાં લીધો છે તે માણસ એક માણસ છે એને શું કે છે તારા હાથમાં જે પથરો છે એ તો તું નીચે ફેંક છઠ્ઠો માણસ લે આ નીચે ફેંક્યું બરાબર આ જે છઠ્ઠા માણસના હાથમાં આ જે પથરો હતો એ પથરો નીચે ફેંકવાનું કે છે અને પાછો એમ કે છે કે ભાઈ લે આ આમ ફેંકી દીધું બધા બધા એક સાથે માણસો છે શું કે છે કે લો આ નાખ્યા હેઠે હેઠે એટલે નીચે નીચે લાકડી ને પથરા લડતા એટલે કે ઝઘડતા શરમ આવે છે આ પ્રાણીઓને જોયા પછી તો બીજો માણસ હા કૂતરો બિલાડીને ઉંદર ને નથી આપણે તો તો જાણે ગયા આપણે એવા છીએ ત્રીજો માણસ શું જોઈને શેખી કરતા હતા કે અમે તો સૌથી અક્કલ વાળા કે ભાઈ શું જોઈને આપણે એવો દાવો કરતા હતા કે આપણે તો વધારે અક્કલ વાળા અને સૌથી ડાહ્યા બરાબર એવું એ આ ત્રીજો માણસ એ સવાલ કરે છે સરઘસ પસાર થતું જાય છે તેમ તેમ ટોળું વાતો કરતું કરતું દંડા પથરા નીચે ફેંકતું જાય છે આ જે પ્રાણીઓનું સરઘસ છે એ માણસોના જે ટોળા પાસેથી જેમ પસાર થાય છે તેમ માણસો પાસેના જે કઈ હથિયાર છે એ હથિયારે નીચે ફેંકતા જાય છે એક માણસ ચાલો લડાઈ ઝગડા હાથ થી બન

બરાબર કોઈને વાગ્યું હશે ને કોઈ નીચે પડા એક માણસ બહુ ખોટી બહુ ખોટું થઈ ગયું હવે બરાબર શું કે છે બીજો માણસ હવે તો કઈક શીખીએ કે આપણાથી ચાલો ખોટું થયું તો થયું પણ હવે એમાંથી કઈક શીખીએ કઈક નવું શીખીએ આજથી તો નવી શરૂઆત કરીએ એવી શરૂઆત કરીએ નવી આ પ્રાણીઓ નથી બોલતા પ્રાણીઓ બોલી નથી શકતા નથી એમણે ચોપડીઓ વાંચી નથી એ ભણ્યા નથી ભાષણો સાંભળ્યા નથી કોઈ એને ભાષણ સાંભળ્યું જુઓ જુઓ એમને કે કેવા એકમેક સાથે હળી મળીને રહે છે પાકી મિત્રતા રાખે છે ત્રીજો માણસ શરમાવું જોઈએ આપણે સમજાય છે કઈ કે ભાઈ આમાંથી આપણને શરમ આવી જોઈએ કઈ ખબર પડે છે એવું કે છે ચોથો માણસ સાચી વાત છે આપણે સામે જઈને પ્રાણીઓને આડાપણને વધાવીએ આપણે જ આ પ્રાણીઓના સરઘસ તરફ આગળ વધીએ અને આજે એણે સારી મિત્રતાનું જે સરઘસ કાઢીને આપણને કઈ શીખ આપી છે એમને હવે આપણે વધાવીએ એક માણસ બિલકુલ ખરી એકદમ તારી સો સાચી વાત બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે પાસે જાય છે સરઘસ થંભે છે રોકાઈ જાય છે ઊભું રહે છે અટકે છે

શબ્દ સમૂહ માટે એક શબ્દ કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જન સમુદાય શું કહેશું આપણે સરઘસ અને આપણું જે નવી નવાઈ સરઘસ હતું એ તો પ્રાણીઓનું હતું એટલે એનું નામ શું આપ્યું હતું નવી નવાઈ સરઘસ તકરાર નિવેડો લાવવા નિમેલી પાંચ કે વધુ માણસોની મંડળી એને કહેવાય પંચાત રૂઢિપ્રયોગ અધર પધ્ધર ની વાતો કરવી ઉડાવ જવાબ આપો ઊભી પૂછડીએ ભાગવું એટલે કે જીવ લઈને ભાગવું તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની સમજૂતી ભાગ એક માં મેળવી હવે આપણે ભાગ બે માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો